સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અત્યાર સુધી સૌથી વધુ પ્રવાસીઓ મુલાકાત લીધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સૌથી વધુ કમાણી કરતું પ્રવાસન ધામ બન્યું છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોકો માટે તાજેતરમાં નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ વખતે લોકો માટે ક્રુઝની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગોવામાં ફક્ત સ્ટેચ્યુ ઓફ યુનિટીની ક્રુઝમાં પણ કલ્ચરલ પ્રોગ્રામ પ્રવાસીઓને માણવા મળી રહ્યા છે. આ વખતે બે નવા કલ્ચરલ પ્રોગ્રામ પણ લોકો માટે તૈયાર કરવામાં આવ્યા છે. કલ્ચરલ કાર્યક્રમો સાથે ક્રુઝમાં લોકો સરદારની પ્રતિમાને જોવાનો લ્હાવો પણ માણી રહ્યા છે. ક્રુઝમાં રાત્રિભોજનની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. यहाँ पे हम लोग कल आए थे और हमें अभी कल तक रहना है और बहुत बहुत अच्छी जगह है. इवन मतलब स्टैचू ऑफ यूनिटी ऑब्वियस सबको पता है कि वर्ल्ड का इस टाइम सबसे बड़ा स्टैचू है और लोग बाहर जाते हैं देखने, तो उनको अब यहाँ पे आना चाहिए. हमारी कंट्री के लोगों को तो एटलीस्ट यहाँ पे ही आना चाहिए, बाहर ना जाके, क्योंकि मोदी जी ने जब यहाँ पे सबसे बड़ा स्टैचू बनाया तो इंडिया में देखना ही चाहिए, सभी को देखना चाहिए. और बाकी हमने कल स्टैचू ऑफ यूनिटी देखा है, बहुत अच्छी लाइटिंग, बहुत बड़ा है, बहुत अच्छा है और साफ सफाई बहुत ज़्यादा है, जितनी बोलते हैं उससे ज्यादा ही है.